नमस्कार विद्यार्थी मित्रों, पुनर्गत विद्यालय के आप ऑनलाइन वीडियो लेक्चर में आप सबको स्वागत है। आपने 11वां चैप्टर पूरा करी और अब 12वां चैप्टर की शुरुआत करिए। 12वां चैप्टर का नाम हम तो छठा में आपने आप भी किया छो, 7वां ना पहला सेम में पण सादा समीकरण आओ गए ना जेवु छे आया गुरु छे एक्सेलो चैप्टर छे। बीजगणितीय पदावली चैप्टर नु नाम छे बीजगणितीय पदावली। पेज नंबर ऊपर 229 पेज नंबर कितना 229 229 बगड़ो बगड़ो ने 9 229 झड़प थी साथ લઈ જ લેવા એટલે આપણે ભણવાની મજા આવે। મારે ટિક કરાવવું હોય કેવું હોય તો સરળ થાય। આપણે શું ભણવાના છે એ બધા એ લખી નાખ્યા છે આજના વિડિયોમાં। લખવાનું તમારે ઓછું થશે, ખાલી સમજવાનું છે। પહેલો વિડિયો સમજી લ્યો એટલે આખું ચેપ્ટર સાવ સેરું લાગશે। ઓકે, પદાવલીની રચના રચના કેવી રીતે થાય, ચલ અચલ કોને કહેવાય, એના પદ કયા કયા હોય, પદના અવયવ કયા કયા હોય, ટ્રી ચાર્ટ એટલે કે અમે દોરેલું છે કેવી રીતે દોરવાનું, સહગુણક કોણ, એકપદી કોને કહેવાય, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી અને સજાતીય અને વિજાતીય એ આપણે શીખવાનું છે। સાવ સેરું છે, કાંઈ જ અઘરું નથી આજના ચેપ્ટરમાં આજના વિડિયોમાં। તો પહેલે લઈએ કે પદાવલીની રચના, તો કે રચના કેવી રીતે થાય, તો કે એક ચલ અને એક અચલ ભેગું થઈને જે બનાવે એ બીજગણિતીય પદાવલી કહેવાય। સાવ સિમ્પલ વાત કરી દઉં તો આ છે એને એને આપણે લઈ લઈએ, અમારે મેં થોડી આનું માં ગઈ ભલે ગઈ। પહેલું પદ 4x2 આવ છે 4x2। હવે તો ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય એ મહત્વનું બધું। ઓકે, ચલ મેં ઘણી વખત સમજાવેલું છે કે જેની કિંમત ફિક્સ ન હોય, હું અહીં કહું કે x બરાબર 9 અને તમે ઘરે એમ કહેશો કે x બરાબર મારે 4 લેવા છે તો તમે લઈ શકો, હું લઈ શકું, એની કિંમત ફિક્સ નથી, એને કેમ કહેવાય ચલ। એટલે કે a b c x y z આલ્ફા બીટા ગામા લેમ્ડા એ બધી વસ્તુ શેમાં આવશે, ચલમાં। એનું કારણ તો કે એની કિંમત ફિક્સ નથી। રેડી, અચળ અચળ આપણે કે અચળ બોલી, અચળ એટલે શું, તો કે અચળ ની કિંમત ફિક્સ હોય, ધારો કે -4 +4 9, તમે એ 9 સમજે લે કે આવું ઘરે થી પણ તો 9 જ હોય, એમાં કઈ ફેરફાર આવે નહીં, એને કેવું પદ કહેવાય, અચળ। ચલ અને અચળ ભેગા થઈને જે બનાવે એ પદ આવે છે। ધારો કે એક ચલ x લીધું, એક અચળ y લીધું, ભેગા કેવું થાય, કાં તો સરવાળા થાય, કાં તો બાદબાકી થાય, કાં તો ગુણાકાર થાય, કાં ભાગાકાર, આપણે કોઈ પણ રીતે ભેગા કરી દે। ધારો કે x +4 આ બીજગણિતીય પદાવલી બની ગઈ, x -4 તો આ બીજગણિતીય પદાવલી બની ગઈ, x -4 આને બીજગણિતીય પદાવલી કહેવાય અને x -4 આને પણ બીજગણિતીય જ પદાવલી કહેવાય। કેવી રીતે બને, ટકો પડી ગયો, ચલ અને અચળ ભેગા થવાથી બીજગણિતીય પદાવલી બને। ભેગા કેવી રીતે થાય, કા સરવાળાથી, કા બાદબાકીથી, કા ગુણાકારથી, ને કા ભાગાકાર। રેડી, હવે એના પછી પદાવલીના પદ, પદાવલીના પદ, પદ એટલે શું, તો કે પદ કેવી રીતે કહેવાય, કોને પદ કહેવાય, પેજ ફેરવો પાછળ એમાં સમજો, પેજ પાછળ ફેરવો, પેજ નંબર 230 ઉપર એમાં જો પદાવલીના પદ, તો પદ માટે આપણે કોઈ પણ વસ્તુની જરૂર પડે, એક તો ચલ જોઈએ, એક ચલ ને એક અચળની જરૂર પડે, આ બંને ભેગા થઈને જે બનાવે તેને પદ કહેવાય। શું કહેવાય, પદ। ટકો પડી ગયો, આપણે ભેગા થઈને ધારો કે 4x2 એક પદ છે, આ બીજું પદ છે, આ એક પદ થયું, આ બીજું પદ થયું, ખબર પડી કે હજી હું આમાં લખું કે 3 છે તો આ ત્રીજું પદ થાય, શું થયું, એક અચળ એક ચળ ભેગા થઈને જે બનાવે એને પદ કહેવાય। હવે પદના અવયવ, પદના અવયવ એટલે કોઈ પણ વસ્તુ, ધારો કે 3z 3x 3z લઈએ, 3z નો વર્ગ આવ છે, 3z નો ઘન આવ છે, અને આપણે આ પદ છે, પદના અવયવ ગોતવા છે, શું ગોતવું છે, પદના અવયવ, અવયવ એટલે આને છોટું પાડવું, છોટું પાડવું કેવી પડે, તો એક તગડો, પછી ઝેડ કેટલી વાર, 3 વાર, ઝેડ, તો આ પદના અવયવ અહીંયા આવી ગયા, કેટલા, કે પદને 4 અવયવ છે, 2 છે, પણ ઝેડ કેટલી વાર છે, 3 વાર। રેડી, પદ એટલે તો કે જે બંને ભેગું થઈને
બનાવે આને પદ કહેવાય અવપણને અવયવ ત્રિચાર શબ્દ જો ત્રિચાર આપણે જોઈ લો વસ્તીનો મેં મે પૈસો પાછો નોનો દોરું છું આને કહેવાય પદ આને કહેવાય અવયવ આ બીજગણિતીય પદાવલિના કેટલા પદ તો કે બે પદ કયા કયા 4 x નો વર્ગ અને -3 xy માઈનસ ભૂલાઈને અહીંયા પદ ભેગું લઈ લેવાનું છે બે પદ 4 x નો વર્ગ -3 xy પદને આપણે સીધી રેખા દ્વારા દર્શાવેલા છે તૂટક લાઈન નથી જુઓ આમાં ડોટેડ લાઈન છે તૂટક રેખા કહેવાય એવી રીતે નથી સીધી રેખા અને પદમાંથી છૂટું પડે એને અવયવ કહેવાય આને કેટલા અવયવ તો કે 1 અને 2 અવયવ એમાં x 2 વખત આવેલો છે અને 3 અવયવ 1 3 x અને y -3 અવયવ છે રેડી અવયવ હંમેશા આપણે તૂટક રેખાથી દર્શાવીશું એ ખાસ યાદ રાખો પદ સીધી રેખાથી અને અવયવ તૂટક રેખાથી દર્શાવવાના હોય છે હાલો આ ખબર પડે કે આ તો સાવ સેલું છે નોકુ પાડવાનું ગુણાકાર ખંડાકાર હવે એના પછી આવશે સહગુણક શું આવશે સહગુણક તો કોઈ પણ પદ હોય ધારો કે 4x નો વર્ગ 9xy 15z હવે 4x સહગુણક કેને કહે તો સહગુણક હંમેશા કેનો હોય તો સહગુણક હંમેશા ચલ પદનો હોય કેવા પદનો ચલ પદ અહીંયા ચલ પદ x છે તો x નો સહગુણક એની આગળ વાળો કેટલા થશે 4 અહીંયા ચલ પદ q x નો વર્ગ x ના વર્ગનો સહગુણક કયો તો કે 4 અહીંયા ચલ પદ q xy xy ભેગા ચલ પદ જ થશે તો કે xy નો સહગુણક કયો 9 અહીંયા ચલ પદ કયો z નો સહગુણક તો કે 15 સહગુણકમાં ખબર પડી ગઈ ચલ પદ સાથે જે અચળ પદ જોડાયેલું હોય તેને તે પદનો સહગુણક કહેવામાં આવે છે હવે આ હોય -x અથવા તો ખાલી x આનો સહગુણક કોણ ઓકે ખબર છે કાઈ ન હોય ત્યારે શું હોય કે આના બદલે છે કે -1x તો આનો સહગુણક શું થશે x નો સહગુણક -1 અહીંયા 1x x નો સહગુણક 1 ખબર પડી ગઈ હવે આ ખાસ યાદ રાખજો તમે અહીંયા જ ભૂલ કરશો મને ખબર છે -x હોય તો x નો સહગુણક શું થાય -1 કાઈ નહીં -1 અને x નો સહગુણક અહીંયા +x જો કાઈ નિશાની ન આપેલી હોય તો પ્લસ નિશાની આપેલી હોય જે માઈનસ આપેલી હોય તો માઈનસ સહગુણક થઈ ગયા હવે એના પછી આવશે એકપદી દ્વિપદી ત્રિપદી અને સજાતીય વિજાતીય બે વસ્તુ બાકી રહી જોઈ લે આપણે પાછળ ફેરવો સજાતીય અને વિજાતીય પદ કોને કહેવાય સજાતીય અને વિજાતીય પદ હવે એ બે પદ લખું છું તો x y અને 4 z y 3 x વર્ગ અને 9 x નો વર્ગ હવે આપણે સજાતીય અને વિજાતીય પદ ગોતવાના છે તો જો અહીંયા બે છે અચળ પદ દેવા છે તો કે હા આપણને શું કહેવાય અચળ અચળ પછી એવું નહીં ફિક્સ કે અહીંયા બે છે તો અહીં બે જ અચળ પદ ગમે એ હોય શકે આપણે મેઇન જોવાના ચળ પદ આ ચળ પદ છે અહીંયા કયા કયા છે તો કે x y અહીંયા z y y દેવા છે પણ x આમાં નથી z આમાં નથી બે સરખા છે ઓકે ના હું x બરાબર 3 એ લઈશ તમે z બરાબર 9 એ લઈશ આ બંને સરખું થાય ને જ્યારે બંને સરખું થાય તો આવા પદને વિજાતીય પદ કહેવાય કેવા પદ કહેવાય વિજાતીય પદ આ બંને એકબીજાથી કેવા પદ છે વિજાતીય પદ છે આ તો કે જો આમ અચળ પદ બનમાં છે તો કે હા હવે ચલ પદ તો કે x નો વર્ગ આમાં આમાં x નો વર્ગ બંને સરખા તો કે હા ચલ પદ બંનેના સરખા છે હું આખો પદ નથી જોજો
बने ना चल पद सरखा छे, ज्यारे बने ना चल पद सरखा होय एमने सजातीयो कहेवाय, सजातीयो पदो कहेवामां आवे छे। आ सजातीयो पदो थई ग्या, आ विजातीयो पदो थई ग्या। रेडी टको ओळी ग्यो आया छे सजातीय विजातीय मां। हजी एक વાર સમજાવી દઉં, જેના ચલ પદ અલગ અલગ હોય એમને કહેવાય વિજાતીય। અહીંયા જો x થઈ ગયો હોય આ બની જાય સજાતીય। રેડી અહીંયા સુધી નો ટકો પડી ગયો બધાને। હવે એના પછી આવશે એકપદી દ્વિપદી ત્રિપદી અને બહુપદી। એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય અને બહુપદી। આવું લખેલું હોય ચારે આ થઈ ગયું એકપદી। શું કામ નહીં સમજો, ચારે x
અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો જે કે એકલવાળો x અને y બંને સંખ્યાનો વર્ગ x અને y એટલે વર્ગ થઈ ગયો હા અને તેમનો સરવાળો બંનેનો સરવાળો વાત થાય પૂરી પછી આવશે vi m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા જો અહીંયા તો m અને n સંખ્યાનો ગુણાકાર m અને n ઈ બંનેનો ગુણાકાર કર્યો એના 3 ગણા આના કેટલા ગણા કર્યા આના કર્યા આપણે 3 ગણા અને એમાં આપણે ઉમેર્યા 5 3 આગળ લઈ જાઓ અને એમાં ઉમેર્યા આપણે 5 રાઈટ m અને n નો ગુણાકાર આપણે કે 3m n m અને n નો ગુણાકાર એને ગુણ્યા 3 એમાં ઉમેર્યા 5 રેડી vi એના પછી આવશે vi y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરવાનો 10 માંથી બાદ કરવાનો છે કોને કોને બાદ કરવાનો છે y અને z ના ગુણાકારને તો આને કેવી રીતે લખી શકીએ tan minus yz અને છેલ્લું vi ii આઠમું a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા જુઓ a અને b નો ગુણાકાર એમાંથી એમનો સરવાળો બાદ કરવાનો કે આ બે નો કયો ગુણાકાર એમાંથી સરવાળો તો આ બંને નો ગુણાકાર આવી રીતે થાય ab minus a plus b રેડી ખબર પડી કે બધાને વિડિયો અહીં ઊભો રાખી અને આ એક આપણે લખવાનું થાશે સારા અક્ષરે બધાને દેખાય એવા અક્ષરે મને ખાસ દેખાવું જોઈએ તમને ન દેખાય તો ચાલશે મને દેખાવું જોઈએ રેડી આજે આપણે અહીં સુધી રાખીએ આગળનું આના પછીના વિડિયો લેક્ચરમાં ચલાવીશ અસ્તુ જય હિન્દ જય ભારત